હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહીશો. તો આજે જોવાનું છે આપણે પહેલી વાર પ્રજાસત્તાકના દિન છે આ 10 એશિયાના લીડર મહેમાન બનશે ભારતના. તો જો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમામ મિત્રોને અથવા બીજા કે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. તો જોઈએ આશિયાના સંમેલન વિશેની માહિતી. તો મલેશિયા વિશે 10 લીડર છે, એમાં પ્રથમ છે મલેશિયા. તે મલેશિયાનો કોણ મહેમાન છે? નજીબ રજાક. તે કોણ છે? તે મલેશિયાના વડાપ્રધાન છે. મલેશિયાના વડાપ્રધાન છે. તો તેનો વેપાર, ભારતનો વેપાર કેટલા મિલિયનમાં થયો છે? કે 8,967 મિલિયન ડોલરમાં થયો છે ભારતનો વેપાર તેની સાથે. તેની ઓળખ શું છે? તેની ઓળખ છે નજીબ રજાક. ગોલ્ફ રમવાના શોખીન છે. તેઓ અમેરિકાના બે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓબામા સાથે ગોલ્ફ રમી ચૂક્યા છે. ટ્રમ્પ તેમને પોતાના ફેવરેટ વડાપ્રધાન કહે છે. મલેશિયાના વડાપ્રધાન નજીબ રજાક. બીજા નંબર ફિલિપાઈન્સ. આ કોણ છે? કે ફિલિપાઈન્સ બીજા છે કે તેનું કોણ છે? રોડ્રિગો દત્તે. અને તેના કોણ છે? તે ફિલિપાઈનના પ્રમુખ છે. ફિલિપાઈનના કોણ છે તે પ્રમુખ? કે ભારત સાથેનો વેપાર કેટલો કર્યો છે? 1,237 મિલિયન ડોલર વેપાર ભારતની સાથે કરેલો છે. તો તેમની ઓળખ કઈ છે? તો અમેરિકાના પ્રત્યેના તિરસ્કાર તથા દેશના ડ્રગ્સ માફિયાઓ સાથે હિંસક અભિયાન માટે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ લશ્કરી કાર અને બાઇકના શોખીન છે. તેઓ. ત્રણ નંબર વિયેતનામમાં તેનું કોણ, તેનું કોણ આવવાનું છે? નુયેન હુન કુંગ. તે કોણ છે? વિયેતનામના તે વડાપ્રધાન છે. ત્યાંના વડાપ્રધાન છે. તે ભારતની સાથે તેનો વેપાર કેટલો કર્યો છે? આપણે ભારતને તેની સાથે વેપાર 5,088 મિલિયન ડોલર વેપાર કર્યો છે ભારતે આપણે તેમની સાથે, વિયેતનામ સાથે. તેમની ઓળખ, તો હુનકુંગની ઓળખ શું છે? કે અમેરિકા અને વિયેતનામના યુદ્ધ તેમજ યુદ્ધમાં તેમની માતા તથા બહેનનું મોત થયું હતું. ગત વર્ષમાં મે મહિનામાં તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મહેમાન બન્યા હતા. ત્યાર પછી ચાર નંબર કબોડિયા. તે હુન સેન કબોડિયાના વડાપ્રધાન છે. ભારતની સાથે વેપાર કેટલો કરે છે? ભારત તેની સાથે વેપાર 124 મિલિયન ડોલર. તેમની ઓળખ એવું છે કે હુન સેન માત્ર 32 વર્ષની વયે વડાપ્રધાન બન્યા હતા. તેઓ 1985થી દેશના વડાપ્રધાન છે. તેઓ કબોડિયાના કુખ્યાત માઓવાદી સંગઠન બ્લેમ ડુંગના સભ્ય હતા. ત્યાર પછી ઇન્ડોનેશિયાનો કોણ છે? કોણ એવું છે? જોકો વિડોડો. તે કોણ છે? તેના પ્રમુખ છે. તેનો વેપાર ભારતની સાથે ભારતનો 10,772 મિલિયન ડોલર. તેની ઓળખનું છે કે પ્રજાસત્તાક દિવસે આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન થઈ છે. ભારતે 26મી જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ પ્રજાસત્તાક દિવસે ઉજવ્યો હતો. તે સમયે દક્ષિણ પૂર્વ એશિયાના દિગ્ગજ નેતા અને ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો, જે પ્રથમ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બનતા તે સુકર્ણો, તે મુખ્ય અતિથિ બન્યા હતા ભારતના. અને પ્રજાસત્તાક દિવસના 68 વર્ષ બાદ હાલમાં કે ભારતે આ વખતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો ને આમંત્રણ આપ્યું છે. અને 68ના વર્ષ બાદ ફરી પ્રજાસત્તાક દિવસે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અતિથિ બન્યા છે. તેની ઓળખ છે કે રોક મ્યુઝિયમના શોખીન જોકોબાઈ એના નામ લોકપ્રિય છે. પછી બોલકી આઈ સુલતાન નામથી ઓળખવામાં આવે છે. અને તે કોણ છે? તો વડાપ્રધાન, બુનેઈના વડાપ્રધાન છે.
તે ભારતનો તેમનો વેપાર કેટલો કર્યો છે કે $414 મિલિયન વેપાર કર્યો છે ભારતે તેમની સાથે. તેમની ઓળખ શું છે તો 2500થી વધુ કાર ધરાવતા હસનબ નિસની ગણના સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે. મોટામાં મોટો સૌથી ધનિક વ્યક્તિમાં થાય છે. અને 1800 રૂમનો તેમનો મહેલ વિશ્વનો સૌથી વિશાળ પ્રાઇવેટ ઘર છે. વિશ્વનો સૌથી મોટું ઘર. એ પણ પૂછ્યું કે વિશ્વના સૌથી મોટો મહેલ કોનો પાંચ છે, ક્યાંનો છે, રાજ્ય દેશનો છે? તો બોયન હસનબ બોલકિયાનના. તે 1800 રૂમનો તેમનો મહેલ વિશ્વનો સૌથી વિશાળ પ્રાઇવેટ ઘર છે. સાત નંબર થાઈલેન્ડ પ્રયુત ચાન ઓ ચા, તે વડાપ્રધાન છે. થાઈલેન્ડના વડાપ્રધાન છે. તે ભારતનો વેપાર, ભારતનો તેમણે વેપાર કેટલો કર્યો છે? 5747 મિલિયન ડોલર વેપાર. તેમની ઓળખ શું છે? તેની ઓળખ આર્મીમાં નિવૃત્તિ અધિકારીની પ્રયુત લેખક પણ છે. અને 2016માં તેમણે નવા વર્ષ નિમિત્તે ગીત લખ્યું હતું. અનિશ્ચયથી બચવા હાથીની છબી ધરાવતું બ્રેસલેટ તે પહેરે છે. બ્રેસલેટ, હાથીની છબીનું તે બ્રેસલેટ પહેરે છે હાથીથી બચવા માટે. લાઓસ દેશ કે થોંગ લોઉન સિસુલિથ તેના વડાપ્રધાન છે. લાઓસના વડાપ્રધાન છે. તેમનો ભારતનો વેપાર આપણે કેટલો કર્યો છે? $131 મિલિયન. તેની ઓળખ શું છે કે 3 ભાષા બોલી જાણતા થોંગ લોઉન 2016માં વડાપ્રધાન બન્યા હતા. તેમણે વિયેટનામમાં અભ્યાસ કર્યો હતો. તેમની ગણના ઉદારવાદી નેતા તરીકે થાય છે. મ્યાનમાર યોંગ સાન સુંગ કી, ત્યાં સ્ટેટ કાઉન્સિલના મેન ગણવામાં આવે છે. તે પીએમ સમક્ષ હોય છે, તે પ્રધાનમંત્રી સમક્ષ હોય છે. તેમણે ભારતનો વેપાર આપણે તેની સાથે કેટલો કર્યો છે? $1232 મિલિયન. તેમની ઓળખ શું છે? તેમની ઓળખ માન ઓંગ સાન સુંગ કી ઓળખનું શું છે? શાંતિ માટેનો નોબેલ પારિતોષિક વિજેતા યોંગ નવી દિલ્હીના અભ્યાસ કર્યો હતો. ગુજરાત ભારતની અંદર દિલ્હીમાં તેણે અભ્યાસ કર્યો હતો. તેઓ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ ગયા છે. દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી તે ગ્રેજ્યુએટ થઈ ગયા છે. મ્યાનમારના જે સિંગાપોર જે તેના કોણ છે પ્રમુખ છે? હલીમા યાકુબ તેના પ્રમુખ છે સિંગાપોરના. તે ભારતનો વેપાર તેની સાથે કેટલો છે? $9482 મિલિયન વેપાર કર્યો છે. અને તેની ઓળખ શું છે? તો ભારત સિંગાપોરના પ્રમુખ મહિલા પ્રમુખ છે. તેમના ભારતીય મૂળના પિતા વોચમેન હતા. તે બાળપણમાં પિતાનું મોત થયું હતું. અને સંઘર્ષ કરીને તેઓ આ સ્થળે પહોંચ્યા છે. જો બીજું જોઈએ કે પહેલીવાર આસિયાનના દેશોમાં 10 નેતાઓ એક સાથે ભારતના પ્રજાસત્તાક પર્વમાં મહેમાન બની રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં પ્રજાસત્તાક દિને ફક્ત બે જ વખત એક સાથે 2 રાષ્ટ્રના વડાપ્રધાનને આમંત્રણ આપ્યું છે. આ વખતે 10ને આપ્યું છે. આસિયાના દેશોની કુલ જીડીપી ₹213 લાખ કરોડ છે, જે ભારતની 33 ટકાથી વધુ છે. આસિયાના દેશોની સાથે ભારત વાર્ષિક ₹5.2 લાખ કરોડનો વેપાર કરે છે. તો દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને પછીના વિડીયોમાં વધુ અપડેટ આપી શકું. અને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં, જેથી કરીને માહિતી વધારે મળે. અને આગળના વિડીયોની માહિતી મેળવવા માટે જમણી બાજુ નોટિફિકેશન બેલ હશે, જે સબસ્ક્રાઇબની બાજુમાં હશે, તેને ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.